આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરની ગવર્મેન્ટ હાઈસ્કૂલ ખાતે સંવેદના દિવસ નિમિત્તે ગુજરાત સરકારની મંત્રી દિલીપ ઠાકોરની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે પાલનપુર ખાતે શ્રમ અને રોજગાર અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને સંવેદના દિનની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી વ્યક્તિગત યોજનાઓનો લાભ પ્રજાજનોને સરળતાથી મળી રહે તેમજ સરકારની યોજનાઓનો લાભ લોકોના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકા વિસ્તાર માટે સંવેદના દિન સેવા સેતુ કાર્યક્રમ ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં યોજાયો હતો. સંવેદના દિન અંતર્ગત પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 20 જેટલા સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમો યોજાયો હતો, જેમાં સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભ અને સહાયતા અંગેની નાગરિકોની રજૂઆતો અને સેવાઓ સાથે જુદી જુદી જાતિ આવક નોન ક્રિમિનલ વગેરે પ્રમાણપત્રો રેશન કાર્ડને લગતી કામગીરી ડાક્ટરી તપાસ અને સારવાર બેંકને લગતી કામગીરી આધાર કાર્ડ એસટી બસ પાસ આર્થિક સહાયની યોજનાઓ મહેસૂલી સેવાઓ વગેરેનો લાભ મંત્રી દિલીપ ઠાકોરના હસ્તે આપવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યની અંદર આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના 5 વર્ષ એમના મુખ્યમંત્રી તરીકે થયા. 5 વર્ષમાં કરેલી કાર્યવાહી લોકોની સમક્ષ મૂકવા માટે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે અને આજે સંવેદના દિવસ તરીકે સમગ્ર રાજ્યમાં 50 કરતાં પણ વધારે કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકોને ઘર આંગણે એક જ સમયે ખૂબ ઝડપથી સેવા સેતુના માધ્યમથી નાના નાના કામો માટે જે ઓફિસમાં જવું પડે, ધક્કા ખાવા પડે, એના કરતાં એક જ દિવસે એક જ સ્થળે ઉપર બધી જ સુવિધાઓ મળી રહે. દાખલા તરીકે રેશન કાર્ડમાંથી નામ કમી કરવાનું હોય, નામ નવું દાખલ કરવાનું હોય, મા અમૃતમ કાર્ડમાંથી કાર્ડમાં કન્વર્ટ કરવાનું હોય, કે પછી આવકનો દાખલો મેળવવાનો હોય, ડોમિસાઇલ સર્ટિફિકેટ લેવાનું હોય, આવા નાના નાના કામો લોકોને એક કરતાં પણ વધારે વખત કચેરીઓમાં ન જવું પડે એ માધ્યમથી આજે આપણે સેવા સેતુ કાર્યક્રમનું કરવાનું. 5 તબક્કાની અંદર 12,000 કરતાં પણ વધારે અમે કાર્યક્રમો અગાઉ કર્યા હતા. 2 કરોડ કરતાં પણ વધારે લોકોને અમે સેવા સેતુનો કાર્યક્રમનો લાભ લીધો હતો અને એટલા જ માટે સેવા સેતુનો કાર્યક્રમ આજે પાલનપુર મુકામે રાખવામાં આવે છે. લાભાર્થીઓએ પણ પોતાના કામ એક જ સ્થળે અને એક જ દિવસમાં થઈ જતાં સરકારના આ સેવા સેતુ કાર્યક્રમને સારો ગણાવ્યો હતો, જેમાં એક અરજદારે મીડિયા સમક્ષ પોતાનો મત જણાવ્યો હતો કે મારી બેબી માટે નોન ક્રિમિનલ દાખલો કઢાવવા આવ્યો હતો, અહીં તે સરળતાથી નીકળી ગયો. સરકારનું આ આયોજન ખૂબ જ સરસ છે. મારી બેબી 12મામાંથી એનું રિઝલ્ટ આવ્યું હતું અને કોલેજમાં ઓનલાઈન ફોર્મ ભરાયું, એના માટેનું ક્રિમિનલ સર્ટિફિકેટ જોઈતું હતું. તો આ જે કાર્યક્રમ ચાલુ કર્યો સારો કર્યો છે. એ તો 10 મિનિટમાં મારું ફોર્મ ભરાઈ ગયું અને ક્રિમિનલ સર્ટિફિકેટ જમા કરાવી દીધું, એક દિવસમાં મળી જશે. એટલે કાર્યક્રમ સારો ચાલુ કર્યો, અમારે ધક્કા ખાવાની જરૂર ના પડી, એમ 10-15 મિનિટમાં કામ પટી ગયું મારું. સારો કાર્યક્રમ કહેવાય સરકારનો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખેર, એએસપી સુશીલ અગ્રવાલ, પ્રાંત અધિકારી એસડી ગિલવા, પાલિકા પ્રમુખ હેતલબેન રાવલ, ભાજપ અગ્રણી રાણાભાઈ દેસાઈ, ઉપપ્રમુખ હસમુખભાઈ ભટિયાર સહિત આગેવાનો હાજર રહ્યા હતા.